જામનગર મહાનગરપાલિકાના ભાજપના મહિલા નગરસેવક દ્વારા આજે નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મનપાના કોલ સેન્ટરમાં કોર્પોરેટરે ફરજ શરૂ કરી હતી. જામનગર મહાનગરપાલિકાના ભાજપના મહિલા નગરસેવિકા દ્વારા આજે નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોતાના વોર્ડના નાગરિકોની ફરિયાદ કોઈ સાંભળતું ન હોવાથી અને કોલ સેન્ટરમાં ફોન ન ઉઠાવવામાં આવતા હોવાથી આજે જાતે જ કોલ સેન્ટરમાં બેઠા હતા અને કોલ સેન્ટરમાં આવનારા ફોનની પોતે ફરિયાદની નોંધ કરી રહ્યા હતા. આ નવતર વિરોધના પગલે જામનગર મનપાની કચેરીમાં ભારે ચર્ચા જાગી હતી. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ના ભાજપના મહિલા નગરસેવિકા રચનાબેન નંદાણીયા, કે જેમના વોર્ડમાં લોકોની જુદી જુદી ફરિયાદો જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં કરવામાં આવી છે અને કોલ સેન્ટરમાં કોઈ ફરિયાદ લેવામાં આવતી નથી, તેવી ફરિયાદ સાથે આજે તેઓ કચેરીમાં કોલ સેન્ટરમાં પહોંચી ગયા હતા અને નવતર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે સવારે કચેરીના સમય દરમિયાન તેઓ ખુદ કોલ સેન્ટરમાં કોમ્પ્યુટર પર બેસી ગયા હતા અને જામનગરના લોકોની ફરિયાદ અંગેને આવતા કોલ જાતે રિસીવ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે જુદા જુદા વિસ્તારમાંથી આવનારી 20 જેટલી ફરિયાદોના કોલ પણ જાતે જ રિસીવ કર્યા હતા અને ફરિયાદ નોંધી હતી અને જામ્યુકોના તંત્ર સામે નવતર પ્રકારનું વિરોધ પ્રદર્શન કરતા કોર્પોરેશન વર્તુળમાં પણ ભારે ચર્ચા જાગી હતી. તેઓ ત્યારે આજે સવારે કોલ સેન્ટરમાં પહોંચ્યા ત્યારે ફરિયાદ નંબર ફરજ પરના કર્મચારી ગેરહાજર જણાયા હતા અને તપાસ કરતા આ કર્મચારી કોલ સેન્ટર છોડીને નાસ્તો કરવા ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે મ્યુનિસિપલ કમિશનર કેવા પ્રકારના કડક પગલાં ભરે છે. હર્ષલ ખંદેડિયા, જેડેસ્ટી, જામનગર. હમણાં થોડીક વાર ઉપડી જશે તો મેં કીધું તમે, એટલે મેં કીધું કે ઈ કે ગઈકાલની, એટલે મેં કીધું ગઈકાલની ગાય મળી છે તો તમે મને અત્યારે કેમ ફોન કરો છો? તો કે અમે ગઈકાલના ઓનલાઈન કમ્પ્લેન કરીએ છીએ પણ કોઈ કોલ રિસીવ કરતું નથી, એટલે મેં ઓનલાઈનમાં કોલ કર્યો. 9:30 થી 10:30 સુધીમાં સતત 15-20 જેટલા ફોન કર્યા પણ એક બી કોલ કોઈ રિસીવ ન કર્યો, એટલે હું ઘરેથી કોર્પોરેશન આવીને જોયું ને તો કોલ સેન્ટર ખાલી હતું, કોલ સેન્ટરમાં કોઈ કોલ રિસીવ કરવાવાળું નહોતું. મેં કોલ બધાના રિસીવ કર્યા, હું 1 કલાક જેવું બેઠી, 1 કલાકની અંદર 20-22 જેટલા ફોન આવ્યા, ટોટલી બધાની કમ્પ્લેન લખી અને પબ્લિકને બી એક રિક્વેસ્ટ કરી કે કોલ સેન્ટરમાં કોઈ બેઠું નથી તો તમે બી થોડાક જાગૃત થાઓ અને કમિશનર સાહેબને લેખિતમાં લેટર લખો કે કોલ સેન્ટરમાં કોઈ એક વ્યવસ્થિત માણસ બેસાડો કે જે અમારી કમ્પ્લેન નોંધે. એટલે આજે કોઈ કોલ સેન્ટરમાં હતું નહીં એટલા માટે લોકોની કમ્પ્લેન મેં નોંધી.